સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વરાણ પાટિયા પાસે કાર ચાલકે બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર જઈ રહેલ પતિ પત્નીને જીવલેણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર મળે તે પહેલા જ બંનેનું મોત નિપજ્યું હતું. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે 8 પ્રાંતિજના ઓરાણ પાટિયા પાસે અમદાવાદ તરફથી હિંમતનગર તરફ જતી કાર નંબર GJ09BC7377 નો ચાલક ફૂલ ફાસ્ટ ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જઈ રહેલ બાઇક નંબર GJ09DF2206 ની પાછળથી આવીને ટક્કર મારતા બાઇક ઉપર જઈ રહેલ પ્રાંતિજના વડવાસાના પતિ પત્નીને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તો અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો ઈજાગ્રસ્ત પતિ પત્નીને નેશનલ હાઇવેની એમ્બ્યુલન્સ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર મળે તે પહેલા જ વડવાસાના બાઇક ચાલક મકવાણા રામાજી મોહનજી તથા તેમના પત્ની મકવાણા કલીબેનનું મોત નિપજ્યું હતું. તો અકસ્માતને લઈને પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને રોડ ઉપર થયેલ ટ્રાફિક દૂર કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો પતિ પત્નીનું કમકમાટી ભર્યું મોતના સમાચાર વડવાસા ખાતે પહોંચી જતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.